हेलो फ्रेंड्स, जराट के रेसिपी में आपनु स्वागत छे। तो आजे आपणे बनावशुं काची केरी अने गवारसिंगनुं शाक। काची केरी अने गवारसिंगने आपणे बाफवा मूकी देशुं। तो मित्रों, आपणे तेमां थोड़ुं पाणी लई लेशुं अने गैस ऑन करीने तेने आपणे बाफवा मूकी देशुं। तो मित्रों, आपणुं शाक बफाई गयुं छे, हवे आपणे तेने वगारीशुं। तो गैसने आपणे ऑन करी लेशुं, कढાઈને આપણે ગરમ થવા દેશું। कढ़ाई गरम थाय एटले आपणे तेमां थोड़ुं तेल लई लेशुं। तेल गरम थाय एटले थोड़ुं हींग नाखीशुं। त्यार पछी आपणे तेमां राई जीरुं, मीठी लींबड़ी, त्यार पछी आपणे वाटेली ईંડી નાખીશું। હવે આપણે બધો મસાલો નાખીશું। ગરમ મસાલો, લાલ મરચું, સેજ હળદર, બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ ધાણા જીરું પાવડર, ત્યાર પછી કાપેલું ટામેટું, વગર આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। વગાર ચડે એટલે આપણે તેમાં ગવારસિંગ અને કાચી કેરી નાખી દઈશું બાફેલી। તો મિત્રો, આપણો વગાર ચડી ગયો છે, હવે આપણે બધું મિક્સ કરી લઈશું બધું બરાબર આવી રીતે। તેમાં આપણે મીઠું લઈ લઈશું સાદન, આપણે શાકને ઢાંકી દઈશું થોડીક વાર માટે। તો મિત્રો, આપણું શાક ચડી ગયું છે, આપણે જોઈ લઈએ આપણું શાક ચડી ગયું છે। હવે આપણે તેને એક ડિશમાં કે એક વાટકીમાં કાઢી લઈશું। તો મિત્રો, આપણું કેરી સરગવાનું સિંગનું શાક સરસ રીતે બની ગયું છે। આ શાકને તમે રોટલી સાથે કે રોટલા સાથે પણ ખાઈ શકો છો। તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।